ગુજરાત હાઈકોર્ટે ટુ વ્હીલર ચાલકો માટે એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. જી હા, હેલ્મેટ પહેરવાની આદત નથી પાડી તો પાડી લેજો. અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકે હવેથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. અમદાવાદમાં બાઇક ચલાવનારની સાથે સાથે હવે બાઇક પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે. હેલ્મેટ અને રોંગ સાઇડ સમસ્યા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અમદાવાદીઓ હેલ્મેટ પહેરવાની આદત પાડી લેજો, કેમ કે ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ મુદ્દે એક ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું કે લોકો હેલ્મેટ નથી પહેરતા તો પોલીસ શું કરે છે, કોઈ હેલ્મેટ પહેરતા જ નથી તો દંડનો હેતુ શું રહેશે. ગુજરાતમાં હેલ્મેટનું મેન્યુફેક્ચર બંધ થયું છે. ટ્રાફિક પોલીસને એવું લાગે છે કે આજે સવારે પકડીશું, પછી તમે સાંજે થાકી જાઓ છો અને બંધ કરી દો છો. આ સાથે જ હાઈકોર્ટે હેલ્મેટ અને રોંગ સાઇડ સમસ્યા માટે એક 15 દિવસનો સમય આપ્યો છે. હાઈકોર્ટમાં વધુ સુનાવણી 15 દિવસ બાદ હાથ ધરવામાં આવશે. તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ટ્રાફિકની સમસ્યાના પગલે હાઈકોર્ટે પણ અનેક વખત ટ્રાફિક પોલીસને ટકોર કરવી પડે છે. ટ્રાફિક સમસ્યા અંગે ક્યારેક રોડ રસ્તા જવાબદાર તો ક્યારેક પોલીસની નબળી કામગીરી જવાબદાર માનવામાં આવતી હતી. ત્યારે રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે અમદાવાદમાં હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે, ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવે, અને એટલું જ નહીં, ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા કરવા હાઈકોર્ટે ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે સીસીટીવી માત્ર ચલણ કાપવાથી કાયદાનું યોગ્ય પાલન નહીં થઈ શકે, નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે. અધિકારીઓ મનસ્વી રીતે વર્ષે એ પણ ચલાવી નહીં લેવાય. આ સિવાય 15 દિવસમાં SG હાઈવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં જણાવ્યું છે, અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે. આંકડાકીય માહિતીની વાત કરીએ તો અકસ્માતમાં મૃત્યુઆંક 23% ઘટ્યો છે. સાથે જ અકસ્માતમાં ગંભીર ઇજાઓના ગત વર્ષે 385 કેસ સામે આવ્યા હતા, જેની સામે આ વર્ષે 394, એટલે કે 2.33% વધારો થયો છે. બીજી તરફ શહેર પોલીસ દ્વારા આ વર્ષે હેલ્મેટ ન પહેરનારા ચાલકો પાસેથી 3.39 કરોડથી વધુ રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે સીટ બેલ્ટ ન પહેરનારા પાસેથી 2.26 કરોડથી વધુ રકમ દંડ તરીકે લેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન પ્રવેશતા ભારે વાહનોથી પણ ઘણા બધા અકસ્માતો સર્જાયા હોવાના કેસો પણ સામે આવ્યા છે, જેને પગલે ટ્રાફિક પોલીસે હવે સખ્તાઈથી કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. ભારે વાહનોને શહેરમાં રાત્રિ દરમિયાન અવરજવર માટે પ્રવેશ આપવાનો હોય છે. તેમ છતાં શહેરમાં નો એન્ટ્રી સમયમાં પ્રવેશતા ભારે વાહનો બાબતે કોર્પોરેશનને પત્ર લખી આગામી દિવસોમાં જે ટ્રાવેલ્સના ભારે વાહનો નો એન્ટ્રી સમયમાં શહેરમાં પ્રવેશ હોય તો તેની ઓફિસ સીલ કરવા અંગે પણ કોર્પોરેશનને પત્ર લખી જાણ કરવામાં આવી છે. હાઈકોર્ટના નિર્દેશ પર સરકારને એક મહત્વપૂર્ણ બેઠક મળશે. આ મામલે ગૃહ વિભાગની મહત્વની બેઠક મળશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સમગ્ર મામલે નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટના નિર્દેશનું પાલન કરવામાં આવશે. બેઠકમાં હાઈકોર્ટના નિર્દેશનો અભ્યાસ થશે અને 15 દિવસમાં ડિટેલ રિપોર્ટ પણ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવશે.